खोड़ियार मात की जय, महाकाली मात की जय, हनुमान जी महाराज की जय, भाती जी महाराज की जय, द्वारकाधीश की जय, सच्च सनातन धर्म की जय, बोल भाई सदन को जय जय सीताराम। हे आदे सरस्वती माता तुम्हारू स्मरण करिए, हे आदे सरस्वती माता।
ਘੋੜੀਆ
Mama.
શા માટે બોલાવ્યો? હા પ્રજાનજી, એ મહારાજા બોલાવવાનું કારણ તો એ છે કે ઘણા સમયથી આપણે બંને નગર સરસા કરવા નથી ગયા, તો ચાલો બંને આપણે નગર સરસા કરવા જઈએ. હે આજ રાજાને બરદાના માંગે કામ ધંધે સડો ને હાજી લકડા બધું ચાર કરો મારે ગોતવાનો હોય. હાલ તો હું ફેર કર્યો, શું ફેર કરો? હાલ હાલ ભાગ્યનગર પાછું સાપતું પડશે, રહી જાય હાલ તારે. શુકલ ના લેવા પોતાના ગઢના રાજા
અમે જો ખેતર ની અંદર વાવણી કરવા જઈએ તો ખેતર માં અનાજ નો એક દાણો ન ઉગે અને અમારા છોકરા બધા ભૂખા તળવા પડે, માટે અમે અવળું ફરીને ઉભા છે. ખરી વાત છે ખેડૂત ભાઈઓ. હા મહારાજા. હા પ્રધાનજી. ખેડૂત ભાઈઓ જણાવે છે કે મહારાજા છે તે પેટના વાંજા છે, અને જો આપના શુકન લઈ અને પોતાના ખેતર વાવણી કરવા જાય તો તેમના ખેતર ની અંદર એક પણ અનાજ નો દાણો ન ઉગે મહારાજા. આટલું તો નહીં, તેમના છોકરા ભૂખ્યા ટળવા લે, માટે તે અવળું ફરીને ઉભા છે. હા પ્રધાનજી. ખેડૂત ભાઈ ને કહો કે આપણા મહારાજા ને લાચા લક્ષ્મી ને સગુના ત્રણ ત્રણ દીકરી છે, કેવી રીતે વાંજ્યા કહેવાય? હા ખેડૂત ભાઈઓ, આપણા મહારાજા ને લાચા લક્ષ્મી ને સગુના ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે તે વાંજ્યા ગણાય? એ તમારી દીકરી જગનનો માળો પાકો યાર લઈને જાયારે. દીકરી તો પારકા ઘરની આજ છે, કાલે પરણાવો તો પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળ જીવો બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોય તો રાજ ચલાવે, નહીં તો રાજને એક દિવસ શાળા જેવા જાય. પ્રધાનજી ખરી વાત છે. હા પ્રધાનજી. ખેડૂત ભાઈઓ જણાવે છે કે દીકરી છે તે પારકા ઘરની આજ છે, આજે પ્રણાવ એટલે કાલે પોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો બબડો કે લૂલો લંગડો પુત્ર હોય તો રાત ચલાવે, નહીં તો રાતને તાળા દેવાય. હા પ્રધાનજી. જી મહારાજા. ખેડૂત ભાઈ ની વાત કેવી સત્ય છે, માટે તમે ખેડૂત ભાઈ ને કહો કે આજે અવળા શુકન થયા હોય તો કાલે સારાય અને સવાય શુકન લઈને પોતાના ખેતર ને વાવણી વાવવા જાય. હા ખેડૂત ભાઈઓ, જો આજે તમને અવળા શુકન થતા હોય તો કાલે સારા અને સવાઈ લઈ તમારે ખેતર વાવણી કરવા જાય. તમને કીધું છે ગાય સરો ને દિવાળીએ રાખો, ન રતન મારી બોલાવે રૂમ ભાઈ જો બોલો.
બધી તારી સરામણી હોય. ઈ થોડો છોકરો કઈક મરી આણું ચડ્યા હોય. હું તો ઘરે રહેવા પામતો જ નથી. જે કર્યું હોય તે તમારી તારી ભાઈ ને રાત કરવાનું હોય બધું સમજ્યા. હું છે તારે આણા ચોખ્ખો થઈ ગયો. જો કોને કીધું તને આણા ચડ્યો? હવે કામ કર, તારી માને બોલાય. તમારા બાપા ને અમારી કામ જ બોલાવે ની. શું કામ છે? કામ એમ છે, આ તારો છોકરો રિહાણો એમ કે મારી ઓનું આણું ચડી આવતો ઘા સર વધારે એમ કે. હા તો એ ના થઈને કે મને થોડું કહેવાનું હોય. લે હવે હું ઘેરે રહો, ઘેરે તું રે.